બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાં મંદિર પાસે ગૌ હત્યા કરી તેના અવશેષો નાખી જવાની ઘટનાને પગલે હિન્દુ સમાજના ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બારડોલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે રહેતા ખાટકીઓ દ્વારા ગૌવંશની કતલ કરી તેના અવશેષો મંદિર પાસે ફેંકીને શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની આવે તેવી માંગણી કરી હતી. શ્રીરામ, વિશ્વ હિન્દુ પરિષદમાંથી હું વિપુલ પારેખ. ગઈકાલે બકરીદના દિવસે વાંકાનેર ગામની અંદર જે ઘટના બની છે એ ઘટના ગૌ હત્યાની ઘટના છે, અને ગૌ હત્યા કર્યા બાદ ગૌ માતાના અવશેષો વાંકાનેરની અંદર જે સ્વામિનારાયણ મંદિર છે એ સ્વામિનારાયણ મંદિરની નજીક ફેંકી દેવામાં આવ્યા છે, અને આ ખાટકીઓના કૃત્યથી વિશ્વ હિન્દુ પરિષદ તથા વાંકાનેર ગામના લોકોની હિન્દુઓની લાગણી દુભાઈ છે, અને ગઈકાલે જે ઘટના ઘટી હતી એ સંદર્ભમાં એક ખાટકીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, અને આ ઘટના સાથે જે સંડોવેલા બાકીના ખાટકીઓ છે અને આ ખાટકીઓ પાસે જે આવું કૃત્ય કરાયું છે એવા જે પડદા પાછળના જે એ સમાજના જે આગેવાનો છે એ લોકોને બહાર પાડવામાં આવે અને સખતમાં સખત એ લોકોને સજા થાય, જેથી કરીને આવનારા દિવસોમાં વાંકાનેર ગામની અંદર આવી ઘટનાઓ ન બને એની કાળજી તંત્રે રાખવાની રહેશે. હું કિશન રાઠોડ, ડેપ્યુટી સરપંચ વાંકાનેર. કાલે તારીખ 12 ને સોમવારે રાત્રે 8:30 વાગ્યે અમારા ગામની અંદર ગૌ હત્યાનો એક સબ્જેક્ટ બન્યો છે, જેના સંદર્ભે અમે અહીં પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવતીકાલે સમસ્ત વાંકાનેર હિન્દુ પરિષદ દ્વારા હિન્દુઓની લાગણીને માન આપીને કાલે સમસ્ત વાંકાનેર ગામ પૂરેપૂરું સજ્જડ બંધ રહેશે, એની અમે ગામ વતી લોક જાગૃતતા માટે અમે જાહેરાત કરીએ છીએ, અને આવતીકાલે સખત કાલે વાંકાનેર બંધ રહેશે. આ સબ્જેક્ટને અમે કોઈ પણ રીતે સામાન્ય રીતે લેવા માંગતા નથી.